નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેના માટે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે વાત કરીએ નોડલ અધિકારીઓ વિશે તો વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર અને ભારતના ચૂંટણી પંચે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને વિવિધ કાર્ય સમૂહોમાં વિભાજીત કરીને પ્રત્યેક કાર્ય માટે નોડલ અધિકારીની નિમણૂક કરવા માટે ઠરાવ્યું છે અને વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસ માટે અઢાર જેટલા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખતા વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગૌર દ્વારા તમામ જે નોડલ અધિકારી છે તેમની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓ દ્વારા નોડલ અધિકારીઓને ચૂંટણી પંચની એસઓપી મુજબ જે તેઓએ પૂર્વ કાર્ય કર્યા છે જે પૂર્વ તૈયારી કરી છે તેની સમીક્ષા કરીને ક્ષતિ રહિત કામગીરી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું તેમણે કહ્યું કે પ્રત્યેક વ્યવસ્થા ચૂંટણી પંચે નક્કી કરેલી એસઓપીની મર્યાદામાં જ થવી જોઈએ તમામ વ્યવસ્થાઓ ક્ષતિરહિત થાય એ અનિવાર્ય છે એની નોંધ લઈને પ્રત્યેક નોડલ અધિકારી ઝીણવટભર્યો અભ્યાસ કરીને જરૂરી વ્યવસ્થા આગોતરી ગોઠવે તમામ બાબતોમાં સમુચિત તૈયારી સુનિશ્ચિત કરવાની છે કલેક્ટર એમ પણ ઉમેર્યું કે ટીમ વડોદરા વિધાનસભા ચૂંટાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરશે એવો મને વિશ્વાસ છે વડોદરા શહેર જિલ્લાના મતદારો જાગૃતિ દાખવીને મહત્તમ મતદાન કરે તે માટે સ્વીપ હેઠળ અસરકારક અભિયાન પણ હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું છે આ બેઠક ચૂંટણી પ્રક્રિયા મતદાન અને મતગણતરી માટે પૂરતી સંખ્યામાં કર્મચારી વ્યવસ્થા જરૂરી સાધન સામગ્રીની વ્યવસ્થા ઈવીએમ વીવીપેટ મેનેજમેન્ટ વાહન અને પરિવહન વ્યવસ્થા દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ અને સરળ મતદાન વ્યવસ્થા હિજરતી શ્રમિકોના મતાધિકાર માટે વ્યવસ્થા મીડિયા મેનેજમેન્ટ મહાનિરીક્ષકો ખર્ચ નિરીક્ષકો અને પોલીસ નિરીક્ષકો માટે ઉચિત કાર્ય વ્યવસ્થા હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા આરોગ્ય વ્યવસ્થાઓ આદર્શ આચાર સંહિતા નિરીક્ષણ તંત્ર સહિતની બાબતોમાં પૂર્વ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રાજેન્દ્ર પટેલે ખર્ચ નિયંત્રણ અને નિરીક્ષણ હેઠળ જરૂરી તાલીમ અને ટીમ રચના કાર્યપદ્ધતિની જાણકારી આપી